છેલ્લા 5 વર્ષથી પ્રેમ સંબંધ ધરાવતી પત્નીએ પોતાના પતિને મારી નાખવા માટે પત્નીએ ફરવાને બહાને પતિને સુરત લાવવા માટેનો પ્લાન ઘડી કાઢી. ઉભરાટ ખાતે લાવી પ્રેમી વિનોદ અને અન્ય બે સાગરીતો સાથે પોતાના પતિનું કાસળ કાઢી નાખ્યું હતું. મુંબઈના બોઈસર વિસ્તારમાં રહેતા 38 વર્ષીય પ્રમોદસિંહ ટેક્સટાઇલના ધંધામાં નોકરી કરતા હતા ત્યારે લગ્ન જીવનના 14 વર્ષના ગાળા દરમિયાન પત્ની પ્રીતિસિંહનું પોતાના વતનના પ્રેમી વિનોદસિંહ સાથે છેલ્લા 5 વર્ષથી આડા સંબંધો હતા, જેને લઈ પ્રેમમાં બાધારૂપ પ્રતિ પ્રમોદનું કાસર કાઢવાનું નક્કી કર્યું હતું. પ્રેમી વિનોદ સાથે બોઈસર જઈ પત્નીને મારી નાખવાનો પ્રયત્ન નિષ્ફળ ગયા બાદ પતિના મર્ડરનો પ્લાન સુરતમાં ગોઠવાયો ત્યારે પ્રેમી વિનોદ સાથે બોઈસર જઈ પતિને મારવાનો પ્રયત્ન નિષ્ફળ ગયા બાદ પતિના મર્ડરનો પ્લાન સુરતમાં ગોઠવાયો હતો, જેથી પત્ની પ્રીતિએ ફરવાના બહાને પતિ પ્રમોદને સુરત લાવવા માટેનો પ્લાન ઘડી કાઢ્યો હતો. જે મુજબ પત્ની પ્રીતિ અને પતિ પ્રમોદ સુરત રેલવે સ્ટેશન ઉતરીને મર્ડરના પ્લાનમાં સામેલ. પ્રેમી વિનોદ રિક્ષા લઈને વિકી અને બજરંગી સાથે ત્રણેય રિક્ષામાં સવાર થઈ નવસારી જિલ્લાના ઉભરાટ દરિયા કિનારે જવા માટે ઉપડ્યા હતા, જ્યાં મૃતક પ્રમોદે પેશાબ માટે નિમલભાઈ ગામના નિર્જન વિસ્તારમાં રિક્ષા ઊભી રાખાવતા ધારદાર શસ્ત્રો સાથે તૂટી પડેલા ત્રણ આરોપીઓ પતિ પ્રમોદનું કાસર કાઢી પાણીમાં ફેંકી જતા રહ્યા હતા, જે બાદ પત્ની પર પ્રીતિએ 3 દિવસ બાદ ફરિયાદ કરી નવસારી મરોલી પોલીસને લૂંટ વિથ મર્ડર ફિલ્મી સ્ટોરી કહી ચકરાવે ચઢાવી હતી, જેના પ્રથમ તબક્કે જ શંકાના દાયરામાં આવેલી પત્ની સખત તપાસમાં ભાંગી પડી હતી અને કેસને ઉકેલ લેવા હતો. મરોલી પોલીસે મહિલાના ઘટનાસ્થળ બતાવવા માટે માંગણી કરતા મહિલા પોલીસ પહેલાંની જગ્યાએ પહોંચીને રિક્ષાવાળા સાથે લઈ જઈ લાશને શોધી કાઢી હતી, જેને લઈને પોલીસને મહિલા આરોપી હોવાની શંકા દ્રઢ બની હતી. સમગ્ર કેસ LCB મરોલી પોલીસની સંયુક્ત કામગીરી રૂપે ઉકેલવામાં આવ્યો છે, જેમાં પોલીસે હાલમાં પત્ની પ્રીતિ સહિત હત્યામાં સામેલ અને સુરત રહેતા પ્રેમી વિનોદના સાગરીત વિકી અને ચંદ્રભૂષણ ઉર્ફે બજરંગીની ધરપકડ કરી છે. ત્યારે પ્રેમી વિનોદ ફરાર થયો છે, તેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી. તારીખ 17/3/21 મરોલી પોસ્ટે વિસ્તારમાં મરોલીના પોલીસ સ્ટેશન ખાતે એક બેન પ્રીતિ પ્રમોદ બિરજાસિંહ રહે બોઈસર ઇસ્ટ મહારાષ્ટ્રવાળીએ પોસ્ટે આવી અને જણાવેલ કે તેના પતિ ગુમ થયેલ છે અને તેઓ ઉભરાટ તારીખ 15 ફરવા માટે આવેલા હતા અને વળતી વખતે આવે જ્યારે તેઓ પાછા જતા હતા સુરત તરફ, ત્યારે ઉભરાટથી મરોલી તરફ આવતા 2 કિલોમીટરના અંતરે એક જગ્યાએ તેમના પતિને રિક્ષાવાળાઓ સાથે ઝપાઝપી થયેલી હતી અને તેના પતિએ તેને કીધું કે તું અહીંથી ભાગી જાય, એટલે પોતે ડરના માર્યા ત્યાંથી ભાગી ગયેલ હતી અને મુંબઈ જતી રહેલી હતી અને તેણી તારીખ 17 પરત એના પતિની શોધ માટે અહીં આવેલ અને પોલીસ સ્ટેશનમાં પોલીસ લોકલ પોલીસનો સંપર્ક કરી જણાવેલ. આ બાબતથી માહિતગાર કરતાં પોલીસે તેને સાથે રાખી જે જગ્યાએ બનાવ બનેલ તે જગ્યાએ તપાસ કરતા ઉભરાટથી આ તરફ 2 કિલોમીટર એક અંદરની જે જમણી સાઈડ ગલી વળે છે એની અંદર પાણી ભરેલું હતું, એ એરિયામાં એક લાશ મળી આવેલ, જે લાશ આજે તેની જે લેડીઝ છે પ્રીતિ કુમારી એને ઓળખી બતાવેલ અને એના પતિ પ્રમોદ બિરજાસિંહની હોવાનું જણાવેલ. આ લાશનું પ્રથમ દ્રષ્ટિ અવલોકન કરતા તેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરી અને લોહી વહી જવાને કારણે મરણ ગયેલું તેવું પ્રથમ દ્રષ્ટિએ અનુમાન થતું હતું, પરંતુ લાશનું ફોરેન્સિક PM કરવો જરૂરી જણાતા તારીખ 17 અકસ્માત મોતનો ગુનો દાખલ કરી સદર લાશનું સુરત ખાતે ફોરેન્સિક PM કરવામાં આવેલ અને જેમાં લાશનું મોત બ્રેઇન હેમરેજને કારણે થયેલાનું ડૉક્ટરશ્રી દ્વારા જણાવેલ. આ દરમિયાન જે આ જાહેરાત આપનાર જે લેડી છે એની વર્તણૂક પણ શંકાસ્પદ જણાતા લોકલ પોલીસ દ્વારા મજકૂર જે લેડી છે પ્રીતિસિંહ એની કરકાઈ ભરી પૂછપરછ કરતાં તે પડી ભાંગેલ હતી અને એ દરમિયાન આ જે મરણ જનાર છે તેમના ભાઈ જે ફરિયાદી છે આ કામના કમલેશ બિરજાસિંહ એણે 19/3 આવી અને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમનો જે ભાઈ છે પ્રમોદ બિરજાસિંહ અને એની જે પત્ની પ્રીતિ છે એ બંને વચ્ચે ઘણા સમયથી અણબનાવ હતો અને આ પ્રીતિને એક વિનોદ ઉર્ફે મુન્નો મહેશસિંહ રહે કારીસાદ ગામ થાણા ઉદવતનગર જિલ્લો ભોજપુર બિહાર સાથે પ્રેમ સંબંધ ફેસબુકના માધ્યમથી બંધાયેલો હતો અને આ બંનેના જે આ સંબંધ છે એની એના ભાઈને જાણ થયેલ હતી, જે અન્વયે એ બંને વચ્ચે કૌટુંબિક ખટરાક ઉત્પન્ન થયેલ હતો અને આજે એના ભાઈ મરણ જનાર જે છે એણે એની પત્નીને ઘણી વખત સમજાવવાનો પ્રયત્ન કરેલ પરંતુ તે માનવા તૈયાર થયેલ ન હતી, જેથી આ પ્રીતિએ તેમના પ્રેમી જે છે વિનોદ તેઓને જણાવેલ કે આનો કાંટો કાઢવા પડશે.
ત્યારે આ કમલે જે વિનોદ છે એને એમ જણાવ્યું કે તું તારા પતિને લઈ અને સુરત ખાતે જા, ત્યાં આગળ મારા મિત્રો એને શોધી અને એનું પૂરું કરી નાખશે, એટલે જેથી કરીને આપણા પ્રેમીનો માર્ગ મોકળો થશે. આ રીતે આ બંને જણા પોતાને એક નાનો 5 વર્ષનો બાળક છે એને લઈ અને સુરત આવેલા. સુરત રેલવે સ્ટેશનથી 2 આરોપી અનિકેત અને ચંદ્રભૂષણ નાઓએ તેને પોતાની રિક્ષામાં બેસાડી અને એને ઉભરાટ ફરવા માટે લાવેલી. ત્યાં આ લોકો થોડી વાર રોકાયેલ અને વળતી વખતે જતી વખતે આ જે મરણ જનાર છે એ પેશાબ કરવા માટે નીચે ઉતરી જાડીમાં જતા આ જે 2 રિક્ષાવાળા અને જે લેડી પ્રીતિ છે એ ત્રણેય એને પકડી રાખી અને ગળામાં ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરી એનું મોત નિપજાવી નાખેલ. જે બાબતની જાણ આ પ્રીતિબેનની દ્વારા પ્રીતિબેનથી તેમના જે આ ફરિયાદી છે તેઓને પણ થયેલ હતી, જે અન્વયે તેમણે મરોલી પોસ્ટે ખાતે આવી પોતાની ફરિયાદ આપતા આ ચારેય ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને આમાંના મુખ્ય આરોપી જે પ્રીતિબેન, અનિકેત અને ચંદ્રભૂષણ છે તેઓને પૂછપરછ માટે લાવી દેવામાં આવેલ છે અને ગુનાના કામે તેઓને અટક પણ કરવામાં આવેલ છે. જ્યારે મુખ્ય આરોપી જે કહી શકાય સૂત્રધાર એવા વિનોદ ઉર્ફે મુન્નો મહેશસિંહને પકડવા માટે પોલીસ ઉત્તર પ્રદેશ મોકલવામાં આવી છે. આ રીતે એક મણ શોધાયેલી લાશનો જે હતો એ ગુનો ખૂબ